હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરામાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. દાજીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પાદરાના દાજીપુરા ગામે આવેલા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક શાળામાં અગાઉ 2 જેટલા શિક્ષકો આ શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા હતા, પરંતુ એક શિક્ષકનું અવસાન થતાં અને અન્ય એક શિક્ષકની બદલી થતાં શાળામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે હાલ જે શિક્ષક પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરાવી રહ્યા છે, એક શિક્ષક હોવાથી બાળકો પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. ત્યારે સમગ્ર બાબતે આજરોજ દાજીપુરા ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળા ખાતે ભારે હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આ અગાઉ શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ આ પ્રશ્નનો નિકાલ નહીં આવતા ગ્રામજનો આગામી દિવસોમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. દાજીપુરા ગામ પ્રાથમિક શાળાની અંદર એક શિક્ષકની જરૂર છે, એક જ છે. હવે વહેલી તકે અમને એક શિક્ષક આપી દો, કારણ કે 1 થી 5 ધોરણનું ભણતર બગડી રહ્યું છે. અત્યારે જે એક શિક્ષક છે એમની ઉપર લોડ પડે છે, એટલે એ અંબારી શકતા નથી. તો અમને શિક્ષક ફાળો આપો વહેલી તકે, એ અમારી માગણી છે. અને તમે નહીં ફાળો આપો અઠવાડિયે 10 દિવસમાં, તો અમે આખા ગામના વાલીઓ અને છોકરાઓને લઈને જિલ્લા પંચાયત શિક્ષણ ખાતામાં પહોંચી જઈશું. અત્યારની શું પરિસ્થિતિ છે? અત્યારે અમારી પરિસ્થિતિ એ જ છે કે છોકરાઓનું શિક્ષણ બગડી રહ્યું છે. તારીખ 11/10/2023 ના રોજ ડીઓ સાહેબને વડોદરા રજૂઆત કરેલી કે અમારે એક શિક્ષકની ઘટ છે, તો તૈયારીમાં શિક્ષક મોકલી આપો. તો ડીઓ સાહેબે એવું કીધું કે અમે 10 દિવસમાં તમારે શિક્ષક મોકલી આપીએ, પણ આજે 2 મહિના જેટલો ટાઈમ થયો પણ આ દિન સુધી શિક્ષક મોકલ્યા નથી. તો અહીંયા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે, શિક્ષકના લીધે છોકરાઓનું સાથે ચેડા થઈ રહ્યા છે. તો ડીઓ સાહેબને તો અમે આજે આ સમાચાર આપ્યા છે, અને જો 7 દિવસમાં જો શિક્ષક નહીં આવે તો અમે બધા છોકરાઓને ડીઓ કચેરીએ જઈને ધરણા કરવાના છે અને બધા વાલીઓ પણ જોડે જશું.